લખવામાં આવે છે ઘન સ્વરૂપે હોય તો ઘનને અંગ્રેજીમાં સોલિડ કહીએ છીએ તેથી કૌશમાં નીચે ઉપલિપીમાં સોલિડ લખવામાં આવે છે જેમ કે આપણે ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ લઈએ તો કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર ઘન સ્વરૂપે છે તેથી કેલ્શિયમ કાર્બોનેટના નીચે કૌશમાં ધ્યાન રાખજો મોટા અક્ષરે નથી લખવાનું નીચે કૌશમાં નાના અક્ષરે સોલિડ લખવામાં આવે છે જો સંયોજન પ્રવાહી સ્વરૂપમાં હોય તો પ્રવાહીને અંગ્રેજીમાં લિક્વિડ કહેવામાં આવે છે તેથી એલ સંજ્ઞા દર્શાવવામાં આવે છે જેમ કે આપણે પાણી લઈએ એચ પાણી પણ કહેવાય અને જો બરફ હોય જો અહીંયા એલ લખીએ તો એ પાણી થઈ જાય એચ લિક્વિડ અને જો અહીંયા એસ લખવામાં આવે તો એ ઘન સ્વરૂપ બતાવે એચ સોલિડ મતલબ એને બરફ કહી શકાય તેથી આ પ્રવાહી સ્વરૂપ છે તેથી એચ ટુ ઓ એલ લખશું વાયુને કૌશમાં જી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે કારણ કે વાયુને આપણે ગેસ કહીશું તેથી વાયુ હોય તો કૌશમાં જી સંજ્ઞા લખવામાં આવે છે જેમ કે ઓક્સિજન વાયુ તો ઓટું કૌશમાં નીચે જી લખવામાં આવે છે જ્યારે કોઈ પદાર્થને પાણીમાં ઓગાડી અને દ્રાવણ બનાવવામાં આવે છે તો એકવીય શબ્દ લખવામાં આવે છે તેથી તેની સંજ્ઞા એક્યુ લખવામાં આવે છે જેમ કે એકલું મીઠું હોય તો એનું ઘન સ્વરૂપ કહેવાય તેથી એનએસીઆર કૌશમાં સોલિડ લખાય પણ જો એનએસીએલ ને પાણીમાં ઓગાડવામાં આવે તો એનએસીએલ ના કૌંસમાં એકવીયસ લખવામાં આવે છે જ્યારે એનું પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો કૌંસમાં એકવીયસ લખવામાં આવે છે